હેલો વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું ધારા પટેલી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ઇંગ્લિશ, એમાં યુનિટ નંબર છે 8 ગ્રામરનું વોટ ટાઈમ ઇટ ઇઝ, તેનો આપણે અભ્યાસ કરીશું. આથી અભ્યાસ કરી તે પહેલા તમે તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેશો, હું 2 મિનિટ વેઇટ કરું છું. તમે તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લીધી હશે. હવે ધોરણ 6 માં યુનિટ 8, વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ એટલે શું, ટાઈમ એટલે સમય, ઇઝ એટલે છે, ઇટ એટલે તે, શું સમય છે, વોટ ઇઝ ટાઈમ, અત્યારે કેટલા વાગ્યા છે. આપણે ગમે ત્યારે બોલતા હોય કે 1:30 વાગ્યા છે, 2 વાગ્યા, 1 વાગ્યો, તો આપણે એને ઇંગ્લિશમાં બોલવું હોય, ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે કેવી રીતના બોલવું, એ આજે આપણે ભણવાનું છે, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો તમે અહીંયા જુઓ છો કે અહીંયા વોચ દોરેલી છે, જે ઘડિયાળ દોરેલી છે, એમાં છે 12 વાગ્યા, 1 વાગ્યો, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હવે એમાં આપણે 12:15 વાગ્યા હોય, 12:30 થઈ હોય, તો આપણે એમ કહીએ કે 12:15 વાગ્યા છે. તો આપણે એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલવું, 2:30 વાગ્યા હોય, 2:30 થઈ હોય, એટલે એને શું કહેવાય, 2:30 કહેવાય. તો 2:30 થઈ હોય તો આપણે એને ઇંગ્લિશમાં શું બોલવું, તો એને શું કહેવાય, હાલ્ફ પાસ્ટ કહેવાય. અને જ્યારે પૂણો થયો હોય કે 3:15 થયા હોય, 4:15 થયા હોય, તો આપણે એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલવું, તો એને શું કહેવાય, ક્વાર્ટર ટુ. આપણે એને વિસ્તારથી સમજીએ કે 5 મિનિટ થઈ હોય, સપોઝ કે 12:05 થઈ છે, 1:05 થઈ છે, 2:05 થઈ છે, તો 5 મિનિટ પાસ્ટ, શું કહેવાય, 5 મિનિટ પાસ્ટ, 10 મિનિટ પાસ્ટ, પછી 15 મિનિટ પાસ, 20 મિનિટ પાસ, 25 મિનિટ પાસ. પછી હવે જે બાકીનો સમય છે તો એને શું કહેવાય, ટુ કહેવાય, કે ગમે હોય વાગ્યા હોય તો એમાં જે વીતવાનો સમય છે તો એને શું કહેવાય, ટુ, કે 25 મિનિટ બાકી છે, 5 મિનિટ બાકી છે, 10 મિનિટ બાકી છે, 15 મિનિટ બાકી છે, 20 મિનિટ બાકી છે, અને 25 મિનિટ બાકી છે. તો હવે જ્યારે કોઈ સમય વીતી ગયો હોય તો એને શું કહેવાય, પછી અને જે સમય બાકી છે એને શું કહેવાય, તો જે વીતેલો સમય છે એને શું કહેવાય, વાટર પાસ્ટ. હવે જોવો તમે કે 12:30, 12:15 થઈ છે, તો 12:15 થઈ છે, બરોબર. હવે 12 તો વાગી ગયા ને, માથે 15 થઈ છે, 12:15 શું થયું છે, 15, તો એને શું કહેવાય, અ વાટર પાસ્ટ, એટલે કે જે વીતેલો સમય હોય એને શું કહેવાય, પાસ્ટ, અને જે બાકીનો સમય હોય એને શું કહેવાય, ટુ. હવે આવી રીતના છે 2:45 છે, તો 2:45 છે એટલે કે 3 વાગવામાં કેટલી મિનિટ બાકી છે, 15 મિનિટ બાકી છે, તો એને શું કહેવાય, ક્વાર્ટર ટુ, બરોબર. બાકી હોય તો શું કહેવાય, ક્વાર્ટર ટુ, અને જો વીતી ગયેલો સમય હોય તો એને શું કહેવાય, પાસ. હવે આપણે જોઈ કે અહીંયા ઘડિયાળ દોરેલી છે, હવે 12:15 થઈ હોય એટલે કે જો 15 મિનિટ વીતી ગઈ હોય તો એને શું કહેવાય, પાસ્ટ કહેવાય. 12:15 થઈ છે, પછી 1:15 થઈ છે, 2:15 થઈ છે, 3:15 થઈ છે, 4:15 થઈ છે, પછી 5:15 થયું હોય, 6:15 થયું હોય, 7:15 થયું હોય, 8:15 થયું હોય, 9:15 થયું હોય, બરોબર, 10:15 થયું હોય, 11:15 થયું હોય, અને 12:15 થયું હોય, પછી તો એને શું કહેવાય, ક્વાર્ટર પાસ્ટ. હવે 30 મિનિટ થઈ હોય કે 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30 અને 12:30, તો એને શું કહેવાય, હાલ પાસ્ટ, બરોબર. એને હાલ પાસ્ટ 15 મિનિટ થઈ હોય તો એને અ ક્વાર્ટર પાસ્ટ, અને 15 મિનિટ બાકી છે, સમય હજુ બાકી છે, તો એને શું કહેવાય,
પોણો એક થયો હોય, પોણા બે થયા હોય, પોણા ત્રણ થયા હોય, પોણા ચાર થયા હોય, પોણા પાંચ થયા હોય, પોણા છ થયા હોય, પોણા સાત થયા હોય, પોણા આઠ થયા હોય, પોણા નવ થયા હોય, પોણા દસ થયા હોય, પોણા અગિયાર થયા હોય, તો જે સમય બાકી છે ને શું કહેવાય, અ ક્વાર્ટર ટુ. સમજાય? હવે આપણે એમાં જોઈ કે જે ઘડિયાળ છે એને અંગ્રેજીમાં શું કહેવાય, તો ઓ ક્લોક. હવે ઘડિયાળ વિશે આપણે જાણશું કે મોટું ઘડિયાળ, એટલે કે જો કે મોટી ઘડિયાળ હોય એને શું કહેવાય, ઓ ક્લોક કહેવાય. બરોબર? કાંડા ઘડિયાળ હોય, આપણે જે ઘડિયાળ હાથમાં પહેરી છીએ એ ઘડિયાળ હોય તો એને શું કહેવાય, રિસ્ટ વોચ કહેવાય. શું કહેવાય? રિસ્ટ વોચ. પછી જે ઘડિયાળનો ચાંદો હોય, આ ઘડિયાળનો ચાંદો છે તો એને અડાયલ કહેવાય. શું કહેવાય? અડાયલ. પછી નાનો કાંટો તો એને ઓવર હેન્ડ કહેવાય. શું કહેવાય? ઓવર હેન્ડ. સપોઝ કે આ નાનો કાંટો છે તો એને શું કહેવાય? ઓવર કાંટો. ઓવર કાંટો એટલે કે કલાકનો કાંટો. પછી મોટો કાંટો, તો આ મોટો કાંટો હોય એને શું કહેવાય? મિનિટનો કાંટો કહેવાય. હવે તમે જોવો છો કે ઘડિયાળમાં ઉભા રહી એટલે આપણે જે જમણી સાઈડ આપેલી છે, જમણી બાજુ જે આપેલી છે એને વીતેલો ભાગ કહેવાય. શું કહેવાય? આ વીતેલો ભાગ, એટલે કે જે થયો ગયો છે, જે જતો રહ્યો છે એ ભાગ કહેવાય. અને જે ડાબી સાઈડ આપેલી છે એટલે કે આ ઘડિયાળની વચ્ચે જોઈએ તો આ સાઈડ જે આપેલું છે એને બાકીનો સમય કહેવાય. શું કહેવાય? કે સમય બાકી છે એ દર્શાવે છે. હવે અ ક્વાર્ટર પાસ્ટ, અ ક્વાર્ટર પાસ્ટ એટલે કે 15 મિનિટ, પા કલાક વીતી ગઈ છે. પા કલાક એટલે કે એક કલાક અને માથે 15 મિનિટ, એટલે કે એક કલાક થઈ હોય અને એના માથે જે 15 મિનિટ થઈ હોય એ, બે કલાક થઈ હોય માથે 15 મિનિટ થઈ હોય એ. બરોબર? પછી અડધો કલાક વીતી ગયો હોય તો એને શું કહેવાય? હાલ્ફ પાસ્ટ. અડધો કલાક વીતી ગયો હોય એને શું કહેવાય? હાલ્ફ પાસ્ટ. અને પૂર્ણ થઈ ગયો હોય તો એને શું કહેવાય? ક્વાર્ટર ટુ. પછી એમ કીધું હોય કે 2 ને 10 થઈ છે. બરોબર? શું કીધું છે? 2 ને 10. અહીં આપણે જોઈ શું છે, આ કલાકનો કાંટો છે, 2 થઈ છે અને 2 ને 10 મિનિટ થઈ છે. બરોબર? 2 ને 10 થઈ છે તો શું કહેવાય? અ ટેન મિનિટ પાસ્ટ ટુ. શું કહેવાય? 10 મિનિટ પાસ્ટ 2, એટલે કે 2 ને 10 થઈ છે, 2 ને માથે 10 થઈ છે, એટલે કે એ 10 મિનિટ છે એ વીતી ગયું છે. સમજાય? પછી એમ કેવું હોય કે એક ને 50, એટલે અહીંયા શું દર્શાવ્યું છે કે 2 માં 10 મિનિટ બાકી છે. શું દર્શાવ્યું છે? કે 2 વાગવામાં 10 મિનિટ બાકી છે, એટલે કે 1 ને 50 એટલે શું થાય કે 2 માં 10 વાગવાની બાકી છે, તો શું થાય? 10 મિનિટ 2. 10 મિનિટ 2 એટલે કે 2 વાગવામાં 10 મિનિટ બાકી છે. હવે આપણે પહેલેથી જોઈ કે 12 વાગ્યા હોય તમે જુઓ છો કે 12 વાગ્યા છે, તો હવે 12 વાગ્યા છે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો શું કહેવાય? 12 o'clock. શું કહેવાય? 12 o'clock. હવે 1 વાગ્યો છે,
એક વાગ્યો છે તો એને શું કહેવાય? 1 o'clock. બે વાગ્યા છે, બે વાગ્યા છે તો 2 o'clock. પછી 3 વાગ્યા છે તો શું કહેવાય? 3 o'clock. પછી 4 વાગ્યા છે તો 4 o'clock. એમ જેવી રીતના 5 વાગ્યા હોય તો 5 o'clock, 6 વાગ્યા હોય તો 6 o'clock, 7 વાગ્યા હોય તો 7 o'clock, 8 વાગ્યા હોય તો 8 o'clock, 9 વાગ્યા હોય તો 9 o'clock, 10 વાગ્યા હોય તો 10 o'clock, 11 વાગ્યા હોય તો 11 o'clock, 12 વાગ્યા હોય તો 12 o'clock. હવે આપણે 1, 2, 3, 4 એવી રીતના સમજા. પછી સવા છ હોય તો કેવી રીતના લખવાનું? એક ને 15 થઈ છે બરોબર, એક ને 15 થઈ છે એટલે 1 વાગી ગયો છે અને 15 મિનિટ માથે થઈ ગઈ છે. તો એક ને 15 મિનિટ માથે થઈ ગઈ છે તો આપણે કેવી રીતના એને કેવું? તો અ ક્વાર્ટર પાસ્ટ 1 લખવાનું. અ ક્વાર્ટર પાસ્ટ 1 એટલે કે એક ને 15 થઈ ગઈ છે, 15 મિનિટ વહી ગઈ છે. 2 ને 15 થઈ હોય તો અ ક્વાર્ટર પાસ્ટ 2. 3 ને થઈ છે તો અ ક્વાર્ટર પાસ્ટ 3. 2 વાગ્યા છે, 2 ને 15 થઈ છે, સવા 2 થયા છે તો શું કહેવાય? અ ક્વાર્ટર પાસ્ટ 2. 3 ને 15 થઈ છે તો અ ક્વાર્ટર પાસ્ટ 3. 4 ને 15 થઈ છે તો શું કહેવાય? અ ક્વાર્ટર પાસ્ટ 4 બરોબર. 5 ને 15 થઈ છે તો શું કહેવાય? અ ક્વાર્ટર પાસ્ટ 5. પછી એ જ રીતના 6 ને 15 થઈ હોય તો શું કહેવાય? અ ક્વાર્ટર પાસ્ટ 6. 7 ને 15 થઈ હોય તો શું કહેવાય? અ ક્વાર્ટર પાસ્ટ 7. 8 થઈ હોય તો અ ક્વાર્ટર પાસ્ટ 8. 9 ને 15 થઈ હોય તો અ ક્વાર્ટર પાસ્ટ 9. 10 ને 15 થઈ હોય એટલે કે 10, 10:15 થઈ હોય, 10 ને 15 થઈ હોય તો અ ક્વાર્ટર પાસ્ટ 10. પછી 11:15 થઈ હોય તો અ ક્વાર્ટર પાસ્ટ 11. 12 ને 15 થઈ હોય તો અ ક્વાર્ટર પાસ્ટ 12. હવે અડધો કલાક વીતી ગયો હોય એટલે કે 2 ને 30 મિનિટ થઈ છે તો 2 ને 30 મિનિટ થઈ છે, 2 ને 30 મિનિટ થઈ હોય, 3 ને 30 મિનિટ થઈ હોય, 3 ને 40 મિનિટ થઈ તો શું કહેવાય? હાલ્ફ પાસ્ટ 2. એટલે કે અડધી કલાક વયો ગયો હોય, અડધો કલાક વયો ગયો હોય તો શું કહેવાય? હાલ્ફ પાસ્ટ. પાસ્ટ એટલે વીતી ગયેલો સમય અને હાલ્ફ એટલે અડધો, અડધો સમય વીતી ગયેલો. 3 ને 30 થઈ હોય તો હાલ્ફ પાસ્ટ 3. 4 ને 30 થઈ હોય એટલે કે હાલ્ફ પાસ્ટ 4. 5 ને 30 થઈ હોય તો હાલ્ફ પાસ્ટ 5. સમજાય? અડધો કલાક વીતી ગયો હોય તો શું કહેવાય? હાલ્ફ પાસ્ટ. 5 ને 30 થઈ છે તો હાલ્ફ પાસ્ટ 5. 6 ને 30 થઈ હોય તો હાલ્ફ પાસ્ટ 6. પછી 7 ને 30 થઈ હોય, 7:30 થયા હોય તો શું કહેવાય? હાલ્ફ પાસ્ટ 7. 8:30 થયા હોય એટલે કે 8 ને 30 થઈ હોય તો હાલ્ફ પાસ્ટ 8. 9:30 થયા હોય, 9 ને 30 થઈ હોય તો હાલ્ફ પાસ્ટ 9. પછી 10:30 થયા હોય એટલે કે 10 ને 30 થઈ હોય તો હાલ્ફ પાસ્ટ 10. પછી 11:30 થયા હોય, 11 ને 30 થઈ હોય તો હાલ્ફ પાસ્ટ 11. એવી જ રીતના આવે.
4 વાગવામાં 15 મિનિટ બાકી છે, 4 વાગવામાં. તો તમે જોયું તમે કે આ 3 બરોબર, 3 ને 45 એટલે 4 વાગવામાં શું છે 15 મિનિટ બાકી છે. તો આને શું કહેવાય કે અ ક્વાર્ટર ટુ 4, શું કહેવાય ક્વાર્ટર ટુ. 5 એટલે વહી ગયેલો સમય અને 2 એટલે શું થાય બાકી રહેલો સમય, જે બાકી છે એને શું કહેવાય 2 કહેવાય. હવે 4 ને 45 થઈ હોય, 4 ને 45 થઈ હોય તો શું કહેવાય આને 5.25 કહેવાય. શું કહેવાય 5.25. તો આને અ વાટર ટુ 5, શું કહેવાય વાટર ટુ 5, 5.25 થયા છે. એટલે કે 5 વાગવામાં 15 મિનિટ બાર છે, 15 મિનિટ બાકી છે. પાંચ ને 45 એટલે શું થાય 5.25, ક્વાર્ટર ટુ 6, 6 ને 45 એટલે કેટલા થાય 5.75. તો આને શું કહેવાય અ ક્વાર્ટર ટુ 7, સમજાય. હવે 7 ને 45 થઈ હોય, એટલે કે 7 ને 45 થઈ હોય તો આને શું કહેવાય અ ક્વાર્ટર ટુ 8, શું કહેવાય ક્વાર્ટર ટુ 8, 5.25 થયા છે, 8 વાગ્યામાં 15 મિનિટ બાકી છે. 8 ને 45 થઈ હોય તો શું કહેવાય કે અ ક્વાર્ટર ટુ 8, સોરી 9, ક્વાર્ટર ટુ 9. હવે આ થયું બરોબર, આપણે સમજ્યા કે સવા થયો, અડધી કલાક થઈ હોય, 1/4 કલાક થઈ હોય. હવે એવી રીતના કીધું હોય કે 10 ને 10 થઈ ગયા, કેટલા વાગ્યા છે 10 ને 10. આ જુઓ તમે, આ 10 અને માથે શું થઈ છે 10, 10 વાગ્યા છે ને માથે 10 થઈ છે. હવે આપણે સવાનો સમજા, અડધી કલાકનો સમજા, 1/4 કલાકનો સમજા, પણ એવી રીતના હોય કે 10 ને 10 થઈ હોય, 10 ને 40 થઈ હોય, પછી 10 ને 40 થઈ હોય, પછી 50 થઈ હોય, તો શું કહેવાનું. તો 10 ને 10 થઈ છે તો 10 મિનિટ થઈ છે તો 10 મિનિટ પાસ્ટ 10, શું કહેવાનું 10 મિનિટ 10 માં 10 વહી ગઈ છે, એટલે કે 10 ને 10 થઈ ગઈ છે, વીતી ગઈ છે. તો 10 મિનિટ પાસ્ટ 10, 10 મિનિટ પાસ્ટ 10, આવી રીતે કીધું હોય. તો શું કહેવાય 10 મિનિટ પાસ્ટ 11, 11 ને 10 થઈ છે, 11 ને 10 થઈ હોય શું કહેવાય 10 મિનિટ પાસ્ટ 11. હવે 11 ને 20 થઈ છે, 11 ને શું થઈ છે 20 થઈ છે, 11 ને 20 થઈ ગયું હોય તો શું કહેવાય 20 મિનિટ પાસ્ટ 11, શું કહેવાય 20 મિનિટ પાસ્ટ 11, કે 20 મિનિટ
11 ને 20 થઈ ગઈ છે. હવે એવી રીતના જોયું આપણે કે 10 ને 10 થઈ છે, 11 ને 10 થઈ છે, 11 ને 20 થઈ છે. તો હવે બાકી હોય, બાકી તો શું કરવાનું, 11 ને 50 થઈ ગયા, 11 ને 50 થઈ એટલે શું કહેવાય એને, 12 વાગવામાં શું છે 10 મિનિટ વાર છે. તો શું આવે 10 મિનિટ ટુ 12, 12 વાગવામાં 10 મિનિટ બાકી છે. જુઓ તમે અહીંયા આ શું બતાવે છે કે 12 વાગ્યા છે એમાં શું છે 10 મિનિટ બાકી છે, 12 વાગવામાં 10 મિનિટની વાર છે. તો 10 મિનિટ વાર કેટલી છે, 10 મિનિટની છે. તો 10 મિનિટ ટુ 12 એટલે કે 12 વાગવામાં 10 મિનિટની વાર છે. હવે આવી રીતના હોય અગિયાર ને તારીખ બરોબર, આ 10 પાસે તો અહીંયા આવી જાય, 12 વાગવામાં 20 મિનિટ બાકી છે, કેટલી બાકી છે 12 વાગવામાં 20 મિનિટની વાર છે. તો શું આવે 20 મિનિટ ટુ 12, શું આવે 20 મિનિટ ટુ 12, 12 વાગવામાં 20 મિનિટ બાકી છે. 10 મિનિટ હોય તો 10, 5 મિનિટ હોય તો 10, 5 મિનિટ પછી 20 હોય તો શું આવે 20, સમજાય. હવે આપણે આટલું સમજા તો વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ જો તમે અહીંયા 5 વાગ્યા છે તો ઇટ ઇઝ 5 o'clock, શું થયું છે અહીંયા એ પૂછે. તમે તમારી બુકમાં જો વોટ ટાઈમ ઇઝ ઇટ, 5 વાગ્યા છે, કેટલા વાગ્યા છે 5 વાગ્યા છે તો એને શું કહેવાય 5 o'clock. પછી 2 ને 15 થઈ છે, અહીંયા જુઓ 2 ને 15 થઈ છે તો એને શું કહેવાય અ ક્વાર્ટર પાસ્ટ ટુ, ક્વાર્ટર એટલે ક્વાર્ટર પાસ્ટ એટલે કે વીતી ગયેલો સમય, ટુ એટલે 2 ને 15 થઈ છે, 3 ને 30 થઈ છે, કેટલા પાસે આ 3 અને શું થઈ છે 30, 3 ને 30 થઈ ગયું, શું છે ઇટ ઇઝ હાલ્ફ પાસ્ટ 3, શું છે ઇટ ઇઝ હાલ્ફ પાસ્ટ 3. 4 ને 45, 4 ને 45 એટલે શું કહેવાય 4:45, તો એમ શું કહેવાય ઇટ ઇઝ 4:45. 5 ને 10 થઈ છે, જો તમે કેટલા વાગ્યા છે 5 વાગ્યા છે ને માથે 10 થઈ છે, શું કહે ઇટ ઇઝ 10 મિનિટ પાસ્ટ 5. પછી 6 ને 25 થઈ છે તો એને શું કહેવાય 25 થઈ છે એટલે શું કહેવાય 25 મિનિટ, કેટલી કહેવાય 25 મિનિટ પાસ્ટ 6, 6 ને 25 થઈ છે. 8 ને 40 થઈ છે, કેટલી થઈ છે 8 ને 40 એટલે કેટલા થાય 8 ને 40 એટલે કે 9 વાગવામાં 20 મિનિટની વાર છે, શું કહેવાય 20 મિનિટ ટુ 9, 9 વાગવામાં 20 મિનિટ બાકી છે. પછી 10 ને 50 થઈ છે, 10 ને 50 થઈ છે એટલે કેટલા થાય કે 11 વાગવામાં 10 મિનિટ બાકી છે, તો ઇટ ઇઝ 10 મિનિટ્સ ટુ 11. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલો અભ્યાસ કર્યો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝથી જોશું. થેન્ક યુ.